પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ કહેતા, કોઈ એમ કહે ને કે મહારાજ સાહેબ હું દેરાસરમાં જાઉં છું પણ ભાવ નથી આવતા, તમારે એવું થતું હશે, પૂજા કરીએ છીએ પણ મહારાજ સાહેબ જોઈએ તેવા ભાવ નથી આવતા, તમે કહો છો એટલે પ્રતિક્રમણ કરીએ જોઈએ તેવા ભાવ નથી આવતા, યસ અનંતકાળમાં આપણે આ બધું કર્યું છે ખરું પણ ભાવ વગર સમજ્યા વગર કર્યું છે અને બહુ ઓછા ટાઈમ માટે કર્યું છે, એની સામે સંસારની ક્રિયા હજારો લાખો કરોડો અબજો વાર કરીશ. આત્મામાં સંસ્કાર કોના બેઠા છે? સંસારના. ધર્મના સંસ્કાર બહુ નૈવત છે અને નૈવત હોવાના કારણે એ પહેલી વખત જયારે કરવું હોય ત્યારે તમને ગમતું નથી, ન ગમે તોય કરો. પન્યાસ ભદ્રંકર મહારાજ કહેતા કે દેરાસરમાં ગયા પછી જેવા ભગવાન દેખાય ને પગ ઊંચા કરી દેવાના, હાથ પોળા કરી દેવાના, આંખો આમ વિકસિત થઈ જવી જોઈએ, આ ભગવાન અનંત કાળમાં. મારા સાહેબ આવું કહીએ તો આજુબાજુ વાળા આપણને ગાંડા ગણે, જે દિવસે દુનિયા તમને પાગલ કહે ને તે દિવસે તમે ભગવાનના સાચા ભક્ત. ભગવાનના સાચા ભગત બનવું હોય તમારી રૂચિ જો વધારવી હોય તમારી એક્ટિંગને તમારે સુધારવી પડશે. તમને ખબર છે વર્ષો પહેલા મુંબઈમાં એક નાટક આવતું હતું, એનું નામ હતું ચિત્કાર. તમારી પેઢી નહીં, તમારા મા બાપે જોયું હશે ચિત્કાર. અને એની હિરોઈન હતી સુજાતા મહેતા. આ સુજાતા મહેતા એમાં પાગલપણાનો રોલ ભજવે છે. એ પાગલપણાનો રોલ ભજવતી વખતે એટલી બધી ઇન્વોલ્વ થઈ જાય, એટલી બધી ઇન્વોલ્વ થઈ જાય, એના ફેમિલી ડોક્ટરે નાટક જોયું. નાટક જોયા પછી એ ફેમિલી ડોક્ટરને જ્યારે બતાવવા માટે ગઈ, ચેકઅપ કર્યા પછી એના ડોક્ટરે કીધું, બેન હવેથી નક્કી કરો આખા દિવસમાં એકથી વધારે વાર પ્રયોગ નહીં કરવાનો, નંબર ટુ આખા વર્ષમાં 50થી વધારે પ્રયોગ નહીં કરવાના. ઉડી ગયા, પણ કારણ શું, કારણ શું? ત્યારે ડોક્ટરે કીધું, બેન તમે જ્યારે નાટકમાં પાગલપણાનો રોલ ભજવો છો ને એટલા બધા ઇન્વોલ્વ થઈ જાઓ છો, એટલા બધા ઇન્વોલ્વ થઈ જાઓ, હવે જો તમે વધારે પડતા પ્રયોગ કરશો ને તો એક દિવસ સાચે સાચ પાગલ થશો. પાગલપણાનો રોલ ભજવનાર જો સાચે સાચ પાગલ થઈ શકતા હોય, પરમાત્માના ભક્તપણાનો રોલ ભજવતા ભજવતા શું આપણે ભક્ત ના બની શકીએ? 100% ભક્ત બની શકીએ. એના માટે પેલા એક્ટિંગ કરવી પડે છે. હે મહારાજ સાહેબ, આને દેખાડો ના કહેવાય? કિસી કો દિખાને કે લીએ નહીં કરના હૈ. મારા આત્મામાં રૂચિ વધે, ભગવાનની ભક્તિ વધે, એના માટે મારે કરવાનું છે. હું તમને પૂછું છું, ઘણી જગ્યાએ ઇન્ટરેસ્ટ નથી હોતો તો પણ તમે કામ કરો છો કે નથી કરતા, એનો જવાબ આપો. આજે ઓફિસમાં જવાનો મૂડ નથી છતાં જાઓ છો કે નથી જતા? ઓકે, સીએમાં તમારું એક ગ્રુપ ક્લિયર નથી થયું, એક વાર નહીં, બે વાર નહીં, ચાર વાર, પાંચમી વખત તમારી ઈચ્છા નથી, છતાં પણ તમે મહેનત કરો છો કે નથી કરતા? હા, રસથી કરો છો? આ ક્યા ક્યા પઢાઈ કર રહે, મોઢું ચડાવીને પણ તમારે કરવું પડે છે. તમારી ઈચ્છા નથી છતાં પણ તમે સીએમાં ચાર ચાર વખત એક્ઝામ આપવા માટે જાઓ છો. તમને મેલેરિયા થઈ ગયો, લેરિયાગોની ગોળી આમ પ્રેમથી આમ વિટામિન સી ની ગોળી ખાતા હો એવી રીતના ખાવ છો? વિટામિન સી નો અર્થ બીજો નહીં સમજતા પાછા. આ બધો ડબલ અર્થો હવે મારે પણ સમજીને બોલવા પડે છે. SEE પણ સી છે ને SHE પણ સી છે. ઘણી બધી ક્રિયાઓ એવી છે કે તમે તમારી ઈચ્છા વગર કરો છો, તમારી રૂચિ. તમે જયારે નાના હતા, KG હતા ત્યારે પ્રેમથી ગયા હતા, તમારો ફોટો કાઢીને બતાવે કેવા રોતા રોતા ગયા હતા, મમ્મી એમ પરાણે બેસાડ્યા હતા, મમ્મી તું બહાર બેસજે હો હું જ્યાં સુધી. આ તમારી વાત નહીં, મારી વાત કરું છું. હું બાર મંદિરમાં હતો ને મમ્મી બાર મંદિરમાં બેસતી હતી, એ બહાર બેસે, આપણે અંદર બેસતા. 2.5 કલાક પાછું 1.5 કલાક બારીમાંથી જોઈએ મમ્મી છે, કરતા હતા કે નતા કરતા? પરાણે જતા હતા, જતા હતા. અને 8th માં જયારે આવ્યા, 7th માં આવ્યા, મમ્મી તું મૂકવા આવે તો કર્યું ક્યારે, કર્યું ક્યારે? અરે ઉલટું, કદાચ 1 ડિગ્રી તાવ હશે ને. અને મમ્મી કહેશે, ના બેટા ના ના. પછી મમ્મી એટલું બધું કોર્સ વધી જાય, હોમવર્ક એટલું બધું વધી જાય છે, ડોન્ટ વરી, હું જઈશ, હું આજે રમવા નહીં જઉં, હું અંદર જ બેઠો રહીશ કે બેઠી રહીશ, પણ મને જવા દે. 1 ડિગ્રી તાવમાં 8ની અંદર જનારા આપણે KG માં જરાક યાદ કરો, રૂચિથી ગયા તા નતા, પ્રેશરથી. અને જેમ જેમ પ્રેશરથી કરતા જઈએ આગળ જતા, પ્રેશર પ્લેઝરમાં ટ્રાન્સફર થઈ જાય. શરૂઆત પ્રેશરથી હોય, આગળ જતા પ્લેઝરથી. હું પણ જયારે મારા સાહેબ પાસે ભણવા જતો હતો ને બચપણમાં, ત્યારે પ્રેશરથી ગયો હતો, પ્રેશરથી નહીં પ્રભાવના લોભથી ગયો હતો. જશું પાર્લે ગ્લુકોઝનું બિસ્કિટનું પડીકું મળવાનું,
પચાસ વર્ષ પહેલા પાર્લે ગ્લુકોઝ એટલે શું કહેવાય, પછી પીપર મળશે, પાંચ સામાયિક કરતા હતા, પાંચ ગાથા કરતા હતા, આટલી ચોકલેટ મળવાની જ એના માટે જતા હતા. પાછળથી ખબર પડી કે આ ચોકલેટ, આ પીપર, આ બિસ્કિટ બધું આપણી દુકાનેથી જ આવતું હતું. દુકાને જઈએ તો ડાયરેક્ટ લઈ શકતા હતા, પણ આપણે લઈએ કે આપણો પરિવાર વાળા આપણને આપે, એના કરતા કોઈક વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ જયારે આપણને આપે ને, આપણે મમ્મીને કહેવાનું મન થાય, મમ્મી આજે મેં સામાયિક કરીને મને આ મળ્યું, આજે આ મળ્યું. એટલે મમ્મી કે બેટા હજી વધારે કરીશ, વધારે મળશે. પ્રેશર પ્રભાવના એમ કરતા કરતા હોવે લેઝર. હવે તમે તાળી વગાડો કે ન વગાડો, હું વ્યાખ્યાન તો કરવાનું એટલે.